નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે અને સમાચારમાં વાત કરીએ તો ગોધરાથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો છે ઇમરાન નામનો આ શખ્સ પાકિસ્તાન એટલે કે ભારતનો જે દુશ્મન દેશ છે તેના માટે જાસૂસી કરતો હતો ઇમરાનનું મોસાળ પાકિસ્તાનમાં છે અને અનેક વખત ઇમરાન પાકિસ્તાન જઈ આવ્યો છે જે રીતે એના વિશે માહિતી હાલ મળી રહી છે કે તો ઇમરાન ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરતો હતો ડ્રેસ મટિરિયલ તે પાકિસ્તાનથી લાવીને વેચતો હતો સાથે સાથે રાત્રિ દરમિયાન તે ઓટો રિક્ષા પણ ચલાવતો હતો એનઆઈએને આ માહિતી મળી હતી અને એનઆઈએ રાત્રે સ્થાનિક પોલીસના સપોર્ટથી ગોધરાથી ઇમરાનને ઝડપી પાડ્યો છે ઇમરાન નેવીના જે અધિકારીઓ છે તેમના જે ખલાસીઓ છે તેમના પણ સંપર્કમાં હતો તેવી પણ ચર્ચા હાલ ચાલી રહી છે ઇમરાન ઘણી વખત પાકિસ્તાન જઈ આવ્યો છે અને ઇમરાન જે ભારતની જે માહિતીઓ છે તે પાકિસ્તાનમાં આપતો હતો તેવી પણ ચર્ચા છે નેવીના અધિકારીઓને મહિલા મિત્રો દ્વારા ફસાવીને તેમને બ્લેકમેલ કરીને તેમની પાસેથી પણ માહિતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી તેવી પણ હાલ માહિતી મળી રહી છે ઇમરાનના ઘરેથી એનઆઈએને ઘણા દસ્તાવેજો પણ મળ્યા છે ડિવાઇસ પણ મળી આવ્યા છે અને એનઆઈએ હાલ ઇમરાનની અટકાયત કરીને તેનાથી પૂછતાછ કરી રહી છે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના મામલોનું જે કનેક્શન છે તે ગોધરા સામે આવ્યું છે ગોધરાના પોલન બજાર વિસ્તારમાંથી સ્થાનિક પોલીસની મદદથી ઇમરાનને ઝડપી પાડવામાં આવ્યો છે વિશાખાપટ્ટનમમાં જે જાસૂસી કરતા લોકો પકડાયા હતા તેની જે કડીના ભાગરૂપે તેમની પૂછપરછમાં ખુલાસો થયો હતો અને ત્યારબાદ એનઆઈએ તપાસ કરી હતી અને કનેક્શન ગોધરા નીકળ્યું હતું ગોધરાથી ઇમરાનની અટકાયત કરી લેવામાં આવી છે અને તેનાથી વધુ પૂછતાછ કરવામાં આવી રહી છે ઇમરાનથી અત્યાર સુધીમાં જે માહિતી મળી રહી છે તો ઇમરાન ચાર વખતથી પણ વધુ સમય પાકિસ્તાન જઈ આવ્યો છે અને જાણવા મળ્યું છે કે ઇમરાનનું મોસાડ પાકિસ્તાનમાં છે લોકડાઉનના સમયમાં જ્યારે લોકો ફસાઈ ગયા હતા ત્યારે પણ ઇમરાને તેમની મદદ કરી હતી તેવું પણ હાલ જાણવા મળી રહ્યું છે પોલીસ સ્થાનીય પોલીસ અને એનઆઈએ હવે એવી પણ તપાસ કરી રહી છે કે ઇમરાનને જે નાણાં મળ્યા હશે તે નાણાં તેને ક્યાં ઇન્વેસ્ટ કર્યા છે તેની પણ હવે તપાસ શરૂ થઈ ગઈ છે દુશ્મન દેશ માટે જાસૂસી કરતા ઇમરાનને હાલ એનઆઈએ પકડી પાડ્યો છે અને તેનાથી પૂછતાછ કરવામાં આવી રહી છે દુશ્મન દેશને ભારતના જે વસ્તુઓ છે તેની માહિતી આપતો હતો ભારત પાકિસ્તાન માટે તે જાસૂસી કરતો હતો તેવા તેની પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે અને હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તેની ઘરેથી એવા દસ્તાવેજ પણ મળી આવ્યા છે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પણ મળી આવ્યા છે જેનાથી એનઆઈએ એવું કહી શકે છે કે આ પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો અને આ પાકિસ્તાની જાસૂસ છે જે ભારતમાં રહીને પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો હાલ એનઆઈએ તેને ઝડપી પાડ્યો છે અને તેનાથી પૂછતાછ કરવામાં આવી રહી છે